માફિયા અને બાંદા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત થયું છે. મોડી સાંજે જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ મુખ્તાર અંસારીને બંદા રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન 63 વર્ષીય મુખ્તાર અંસારીનું મોત નિપજ્યું છે. અગાઉ મંગળવારે અંસારીને સરકારી રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ મોડી સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે મોડી સાંજે અંસારીને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે અંસારીના મોત બાદ યુપીમાં હાઈ અલર્ટ છે. સમાજવાદી પાર્ટીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પાર્ટીએ ટ્વિટર પર લખ્યું, પૂર્વ ધારાસભ્ય શ્રી મુખ્તાર અંસારીજીનું નિધન દુઃખદ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને અપાર ખોટ સહન કરવાની શક્તિ મળે. મુખ્તાર અંસારીના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ ગાઝીપુરમાં મુખ્તારના ઘર પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ. યુપી સરકાર મુખ્તાર અંસારીના મૃત્યુની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરી શકે છે. મૃત્યુની તપાસ માટે હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે. સરકારી સ્તરે આ શક્યતા ચકાસવામાં આવી રહી છે.